હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સરોવરી ગુજરાતમાં. આજે આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતના એક એવા ગામમાં કે જ્યાં એક લૂંટારાની ધાક ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહાર પણ હતી. નામ માત્રથી લોકો ફફડતા હતા. એવા લૂંટારા જોબન પગી, જોબન વડતાલા અને સમય જતા જોબન બાપા કહેવાયા. વડતાલ આવ્યા હતા તો ખાસ આપણે જોબન પગીનું ઘર શોધતા શોધતા આવી ગયા છીએ અહીંયા. લોકવાયકા મુજબ ની લોકોની વાતો પરથી જાણવા મળે છે કે જોબન પગીનું તીર વડતાલથી આબુ, પૂના અને છેક બંગાળ સુધી ચાલતું. એટલે એનો કહેવાનો મતલબ એ કે એની ધાક એટલી બધી હતી કે કોઈ જાન કે કોઈ વ્યક્તિ લાંબા સફર માટે જતું હોય ગુજરાત બહાર તો જોબન પગીનું તીર એમની પાસે હોય તો ખેર છે, કોઈ વ્યક્તિને કે એ જાનનો વાળ પણ વાંકો કરી શકે. અંગ્રેજોને, વડોદરાની સરકારને અને અનેકને લૂંટનાર એવા જોબન વડતાલા સ્વામિનારાયણ ભગવાનની ઘોડી ચોરવા આવ્યા અને બસ શ્રીજીમય થઈ ગયા. કે જેમણે જીવન જતા સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદિક માટી જમવામાં લેતા ને એક દિવસ એવો આવ્યો કે પ્રસાદિક માટી ના મળતા આખરે દેહ છોડ્યો એમણે. કહેવાય છે કે ખૂંખાર લૂંટારો મટી શ્રીજી મહારાજના લાયક લાડલા હરિભક્ત બની ગયા હતા જોબન વડતાલા. આ એમની એ જ મેળી છે, એ જ હવેલી છે જે વડતાલમાં આજે પણ જોવા મળે છે. ને શ્રીજી મહારાજ જ્યારે ડભાણમાં યજ્ઞ કરતા હતા છતાં અહીંયા જોબન પગીને દર્શન આ મેળીએથી આપતા હતા. એવી આ પ્રસાદિક મેળી છે. તો મિત્રો, વડતાલ જવાનું થાય તો શ્રીજી મહારાજની આ પ્રસાદિક જોબન પગીની હવેલી અચૂક જોવા જજો. આપણો આ વિડીયો પસંદ આવ્યો હો તો આપ લાઈક કરજો અને કમેન્ટમાં જય સ્વામીને લખવાનું ના ભૂલતા અને ખાસ આપણા મિત્રો સાથે પણ આ શેર કરીએ. તો આપ સૌ મિત્રોને મારા જય સ્વામિનારાયણ.